આપણે કોઈ પણ પાંચ સજીવોનો પાયાનો એકમ અગાઉના વિડીયોમાં કોષની અંગિકાઓ વિશે અભ્યાસ કર્યો હતો. હવે એની અંદર કુલ કોષની અંગિકાઓ જે છે સાત આપણે અભ્યાસ કર્યો હતો. હવે આઠમા નંબરની જે અંગિકા જે છે એ કણાભસૂત્ર. કણાભસૂત્ર એ કોષમાં આવેલી એક એવી અંગિકા જે છે શક્તિગર, ઉર્જાગર, પાવર હાઉસ તરીકે ઓળખાય છે. આ જે કણાભસૂત્ર જે છે એ કણાભસૂત્રનો જે આકાર કે એની જે આકૃતિ પરથી આપણે ખ્યાલ આવે કે જે સૌથી બહારનું જે છે બાહ્ય સ્તર, અંદરનું જે છે અંતઃસ્તર, અને જે આ ઉપસેલી જે પ્રવર્તો જેવી રચના છે તેને ક્રિસ્ટી તરીકે ઓળખાય છે, અને નીચેનો ભાગ જે છે આધારક જે મુખ્યત્વે ઉર્જાનું પોષણ દરમિયાન ઉર્જા મુક્ત કરવા માટેની જવાબદાર છે. રાસાયણ તરીકે તેની અંદર મુખ્યત્વે શરૂઆતમાં એટીપી, એટીપી એટલે કે એડીનોસાઇન ટ્રાયફોસ્ફેટ, અને જે રાસાયણોમાં જે એટીપી સ્વરૂપે સંગ્રહ થાય છે, ઉપરાંત ડીએનએ પણ તે ધરાવે છે, અને સાથે સાથે પ્રોટીનનું પણ તે નિર્માણ કરે છે. ત્યારબાદ બીજી જે નેક્સ્ટ જે છે હરિતકણો, આપણે ખ્યાલ છે કે વનસ્પતિ લીલા કલરની છે, વનસ્પતિના પણ લીલા કલરના છે, તો આ હરિતકણ માત્ર વનસ્પતિ કોષમાં જ જોવા મળે છે, પ્રાણી કોષમાં તેનો અભાવ હોય છે. આ અંગિકાના કારણે વનસ્પતિ, આપણે આ સુધી ખ્યાલ છે વનસ્પતિ હરા રંગ એટલે લીલા કલરની જે છે એ તેના હરિતકણોના અભાવે છે, અને તે પ્રકાશ સંશ્લેષણ કરી અને પોતાના ખોરાકનો સંગ્રહ કરે છે, ખોરાકનું નિર્માણ કરે છે, અને જુદા જુદા ભાગોમાં તેનો સંગ્રહ કરે છે, અને તેનું વહન અન્નવાહક પેશી દ્વારા થાય છે. પણ જે આ હરિતકણો જે છે એ મુખ્યત્વે બે પ્રકારના હોય છે. એક ક્રોમોપ્લાસ્ટ એટલે રંગ કણો, અરંગીન કણો છે, જ્યારે બીજો છે લ્યુકોપ્લાસ્ટ શ્વેત કણો. એ વનસ્પતિની અંદર દાખલા તરીકે જે કલર વગરના જે ભાગો છે એના માટે જવાબદાર છે. ક્રોમોપ્લાસ્ટ જે છે રંગક કણો એટલે કે વનસ્પતિના જે પર્ણોમાં અલિત કણો એટલે કે લીલા કણના પર્ણો, વિવિધ પ્રકારના જે પુષ્પ એટલે ફૂલોમાં આવેલા રંગો માટે જવાબદાર છે. હરિત કણોમાં એક ક્લોરોફિલ ધરાવે છે. હરિત કણો એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે જવાબદાર છે. વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરવી હોય તો હરિત કણોના આધારે જ કરી શકે છે. રંગહીન કણો એ પ્રાથમિક કક્ષાની અંગિકા. શરૂઆતમાં વનસ્પતિ જ્યારે જમીનમાં વાવીએ છે ત્યારે તેની અંદર પર્ણો લીલા જોવા નથી મળતા. શરૂઆતની જે અંગિકાઓ હોય છે તે રંગહીન કણો એટલે પ્રાથમિક કક્ષાની અંગિકાઓ છે. એને દાખલા તરીકે તેમાં સ્ટાર્ચ, પ્રોટીન, ચરબીનો સંગ્રહ થાય છે, એનો ભાગ આ રીતના હોય છે. તેની અંદર હરિત કણોમાં ક્લોરોફિલ, ક્લોરોફિલ રંજક દ્રવ્ય કણો દાખલા ક્રોમોપ્લાસ્ટ, લ્યુકોપ્લાસ્ટ કે એ રીતના આવેલું હોય છે. ઉપરાંત ડીએનએ, ડીએનએનું ફૂલ ફોર્મ આપણે ખ્યાલ છે ડીઓક્સિરિબોઝ ન્યુક્લિક એસિડ એ અને રિબોઝોમ્સ તે ધરાવે છે, રિબોઝોમ્સ. હા, ત્યારબાદની જે નેક્સ્ટ અંગિકા જે છે એ રસદાની. આપણે ખ્યાલ છે કે વનસ્પતિ કોષમાં મોટા ભાગે કોષનો જે ભાગ છે 50-90% એ રસદાની રોકી છે, અને તેની અંદર રસદાનીમાં ઘન કે પ્રવાહી પદાર્થનો સંગ્રહ કરેલો છે. વનસ્પતિની અંદર 50-90% કોષની અંદર આખા કોષનો જે ભાગ છે એ રસદાનીથી સંગ્રહાયેલો છે અથવા રસદાની કવર કરે છે. જ્યારે પ્રાણી કોષો હોય છે તેની અંદર રસદાની બિલકુલ નાની હોય છે. આ રસદાનીનું કાર્ય શું? જ્યારે વનસ્પતિની પાણીની તંગી વર્તાય છે, પાણી નથી મળતું કે મરુ નિવાસની વનસ્પતિ હોય, ત્યારે એની અંદર આ રસદાનીમાં જે સંગ્રહ કરેલો જે ઘન કે પ્રવાહી સ્વરૂપનો જે પદાર્થ જે છે જીવરસ, કોષરસ કહીએ છીએ આપણી આકૃતિ આ રીતના છે, તેની અંદર કોષીય દ્રવ્ય, તો તે પોતાની કોષમાં જ્યારે પાણીની તંગી વર્તાય ત્યારે એ આશુલતા માટે અથવા તેની બરડતાને દૂર કરવા માટે આ જીવરસ એટલે રસદાનીનો રહેલો ઉપયોગ કરી શકાય છે. હવે આ જે વનસ્પતિ કોષમાં રહેલી જે છે જે રસદાનીમાં કયા રાસાયણિક પદાર્થો છે, એમિનો એસિડ છે, કાર્બનિક એસિડ છે, શર્કરા અને પ્રોટીન ધરાવે છે. આ જે અત્યાર સુધી આપણે જે કોષ હતા કોષની જે 10 વિવિધ અંગિકાઓનો આપણે અભ્યાસ કર્યો, હવે આગળનો જે મુદ્દો જે છે એ કોષીય વિભાજન. વનસ્પતિમાં કોષીય વિભાજન કઈ રીતના થાય? વનસ્પતિમાં જ થાય એવું નથી, પ્રાણીઓમાં પણ થાય છે, પણ તેના મુખ્ય બે પ્રકાર છે. નંબર એક સમવિભાજન, બીજું છે અર્ધીકરણ. હવે સમવિભાજનની અંદર આપણે ખ્યાલ છે કે સમવિભાજનની અંદર એના શબ્દ પરથી ખ્યાલ આવે છે કે વનસ્પતિના જે કોષ જે છે
એ કોષમાંથી એટલે કે માતૃકોષમાંથી બાળકોષોનું નિર્માણ થાય છે ત્યારે આ માતૃકોષમાંથી બાળકોષો જ્યારે માતૃકોષોની વૃદ્ધિ થઈ અને બાળકોષોમાં વિભાજન થાય છે ત્યારે માતૃકોષોમાં જેટલા જ રંગસૂત્ર જનીન દ્રવ્યો હોય છે તેવા જ પ્રકારના બાળકોષોમાં જોવા મળે છે એટલે કે કોષ વિભાજનમાં વૃદ્ધિ માટે મોટાભાગે સમાન કોષોમાં વિભાજન થાય છે માતૃકોષોમાં જે દાખલે રંગસૂત્રો હોય છે તેટલા જ રંગસૂત્રો એ બાળકોષોમાં જોવા મળે છે બીજા નંબરમાં જોઈએ કે કોષ વિભાજનની બીજી જે પદ્ધતિ જે છે એનો પ્રકાર છે અર્ધીકરણ અર્ધીકરણ પહેલાંથી થોડીક વિરુદ્ધ છે કે જ્યારે માતૃકોષો જે છે એ માતૃકોષોમાં રહેલા જે જનીન દ્રવ્યો છે રંગસૂત્રો છે તેનું અર્ધીકરણ થાય છે અર્ધીકરણ એટલે બેમાંથી એક અહીંયા આપણે આકૃતિ પરથી ખ્યાલ આવે કે માતૃકોષની અંદર આવેલ આ દાખલે કે એક પ્રકારના જે જનીન દ્રવ્યો છે તેનું જ્યારે બાળકોષોમાં નિર્માણ થાય છે ત્યારે અડધા ભાગમાં જોવા મળે છે એટલે પ્રાણી કોષો વનસ્પતિ કોષો વિભાજન પામી જન્યુ કોષોનું નિર્માણ પામે છે પછી તે ફલન પછી સંતતિનું નિર્માણ પામે છે આ જે વિભાજનની પ્રક્રિયા ભિન્ન પ્રકારની છે તેથી તેને અર્ધીકરણ તરીકે ઓળખવામાં આવે છે આપણે પ્રકરણ પાંચમો સજીવનો પાયાના એકમમાં આ દરેક આખા જે લેસનમાં છે એ વિસ્તૃત આ પાઠની અહીંયા પૂર્ણાહુતિ થાય છે પણ તમારે પ્રકરણ પાંચનું જે છે એ સ્વાધ્યાય લખવાનું છે અને તે તૈયાર કરવાનું છે ચલો ધન્યવાદ દરેક વિદ્યાર્થી મિત્રો